સાંજના 4:30 વાગે ગયા છે અને હવે છે સ્ટડી ટાઈમ. તો મેં મારી ઇંગ્લિશ લિટરેચરની સ્ટડી કરવા માટે મારી બુક્સ અને નોટ્સને લઈ લીધી છે. સૌપ્રથમ તો હું આયોજન કરું છું કે આજે મારે કેટલું વાંચવાનું છે, ક્યાંથી વાંચવાનું છે, તો કેવી રીતે વાંચવાનું છે. તો ત્યાર પછી ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી મેં સારી રીતે સ્ટડી કરી લીધી. ત્યાર પછી ઓક્સફર્ડ યુનિવર્સિટી વિશે ઘણું બધું જાણ્યું, જોયું અને સાથે સાથે મેપની અંદર પણ સર્ચ કરીને મેં બધી વસ્તુ જોઈ, કારણ કે મેપ ટેકનોલોજી બહુ આગળ છે. આજુબાજુની વસ્તુ, લોકેશન, પિક્ચર્સ, વિડીયોઝ, આ બધી વસ્તુ એક્સપ્લોર કરીને ખરેખર ખૂબ મજા આવી. તો આપણે પણ આવી રીતે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા થઈએ તો મજા આવે. તો 2-2.5 કલાક સ્ટડી કર્યા પછી ટેરિસ પર આવી ગયો છું. સનસેટનો વ્યૂ જોયો અને સુંદર મજાની ઠંડી હવાની અંદર થોડીક એક્સરસાઇઝ પણ કરી લીધી. સૂર્ય ભલે અસ્ત થાય, દિવસ ભલે પૂર્ણ થાય, પણ દિવસ દરમિયાન મેળવેલી જે વસ્તુઓ છે ને તે હંમેશના માટે સ્મરણની અંદર રહી જતી હોય છે. ક્યારેક ક્યારેક આવા ઠંડા વાતાવરણમાં એકલતાની અંદર બેસીને પોતાના સ્વને પણ સમય આપવો અત્યંત જરૂરી છે. તો મળીશું એક નવા બ્લોગમાં. જય હો.